સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન છે કે મોક્ષ માળા એ બિંદુમાં સિંધુ એ કઈ રીતે? પરમ શીતલ અનંત દયા તુમ મે પ્રભુ સ્યાદવા ચેલી તુમ ઘટ મે તુજ ચરણ કમળ સેવા દ્યો મુજને અહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રહેજો રટણ તમારું. વાતનારને ભલામણ આપી પ્રથમ પાઠમાં, અને મોક્ષની માળા 108 મણકાની મોક્ષની સીડી નિસરણી છે તે દયાથી શરૂ કરી મોક્ષપદ સુધી ક્રમબદ્ધ રીતે અધ્યાત્મમાં મુમુક્ષુને આગળ વધારે છે. પૂર્વની પ્રતીતિ આવે એવો આ કર્મનો ચમત્કાર પાઠ મૂકી માનવ દેહની અમૂલ્યતા સમજાવી, સદ્દેવ સદ્ધર્મ અને સદગુરુનું સ્વરૂપ સમજાવી, ઉત્તમ ગૃહસ્થ કેમ બને તે પણ સમજાવ્યું, ભક્તિનું મહાત્મ્ય બતાવી, ચાર ગતિ અને સંસારના દુઃખોની સમજ આપી, તે આત્મસાત થવા 12 ભાવના પણ સમજાવી. શ્રાવક કેવા હોય અને તે કેવા સત્સંગમાં જાય એ બોધી પરિગ્રહ સંકોચવા બોધ કર્યો. યત્નાપૂર્વક સર્વજીવોની રક્ષાના ભાવ સાથે રાત્રિ ભોજન ત્યાગ અને પ્રત્યાખ્યાનની વિશિષ્ટતા બોધી, વિનય ગુણ, શ્રાવકને ગૃહસ્થ વ્યવહારમાં પણ સદાચાર અને નીતિ અને અધ્યાત્મના પાયારૂપ બ્રહ્મચર્ય વિશે ટૂંકી પણ ગહન સમજ આપી. નૌકાર 108 મંગળ ગુણો પંચપરમેષ્ટિના, આ પાંચ પરમેષ્ટિના વાચક, 12 ગુણ હરિહનદેવના, 8 સિદ્ધના, 36 આચાર્યના, 25 ઉપાધ્યાયના અને 27 સાધુના મળી 108 ગુણો જપતા જીવ જીવનો શિવ થાય, નરનો નારાયણ બને તેમ મળી ઉપયોગ રહે તે અર્થે અનાનુપૂર્વી અને જૈન દર્શનની વિશિષ્ટ અધ્યાત્મ ક્રિયા સામાયિક અને પ્રતિક્રમણ અંગે ઊંડો બોધ આપ્યો. સંસાર સ્વપ્નવત જ છે એ ભિખારીના ખેદ નામક પાઠમાં સમજાવી ક્રોધના નાશ અર્થે ક્ષમાધર્મનો પાઠ, રાગના નાશનો બોધ અને ઇન્દ્રિયને જીતવાના બોધ સાથે પોતાની અંતરંગની મહેચ્છા પણ પ્રદર્શિત કરી, લોભ અને તૃષ્ણા અંગે ઘણા પાઠો લખી, પ્રમાદ અને વિવેક અંગે સમજ આપી, વૈરાગ્યના બોધ અને ત્યારબાદ ખરા મહાવીર શાસનની વાતો લખે છે, ખરી અશુચિ કર્મની એ સમજાવી સામાન્ય નિત્યનિયમ પણ બોધ્યું, ક્ષમાપના રૂપે અનંતકાળના અનંત ગુનાઓનું પ્રાયશ્ચિત સરળ ગુજરાતી ભાષામાં પોણા પાનામાં બોધે છે, ખરો ધર્મ જ વૈરાગ્ય એમ કહી ધર્મના ભેદ અંગે લંબાણપૂર્વકનું વિશ્લેષણ આપ્યું, ખરું શું ક્યું એ 6 પાઠો લખી સમજાવે છે, મનુષ્ય દેહની સાર્થકતા શું અને કઈ રીતે અમૂલ્ય તત્વ પ્રસાદી એ પણ બોધે છે, ઇન્દ્રિયો જીતી દુર્ધર બ્રહ્મચર્યનું મહાત્મ્ય ફરી સમજાવે છે, દેહભાવ હટાવવા કથાનક રૂપે બોધ આપી 32 યોગની વાત કરી મોક્ષ સુખ સરળ રીતે સમજાવે છે, ધર્મ ધ્યાન અને જ્ઞાન અંગે પણ માહિતી આપી, વર્તતા પંચમકાળની પુરુષાર્થ ઉપજાવી વાતો કહે છે, તત્વ અંગે 17 પાઠો લખી જણાવી વિતરાગ માર્ગની સંપૂર્ણતા પ્રકાશી, સમાજ ધર્મ સાધવા કેવો હોય તો અનુકૂળ થઈ આવે તે પણ કહ્યું, મન વશ કરવા શું નડે છે તે લખ્યું, સ્મૃતિમાં રાખવા યોગ્ય સિદ્ધાંત વાક્યો કહે છે અને પ્રશ્ન અને તેના ઉત્તર રૂપે અધ્યાત્મના કોયડાના ઉકેલ પણ આપ્યા, મંગળાચરણમાં આદ્યમંગળ તરીકે ગવાતું પદ અંતમંગળ તરીકે લખી આ જિનેશ્વરની વાણી પોતે ભગવાન મહાવીર પાસેથી લઈને આવ્યા કે પાને ચડાવી, પણ કાળની વિષમતા જોતા બોધે છે કે જેણે એ જાણી તેણે જાણી છે અને એ જાણે તો અંતે આત્મસુખ અનંતકાળ માણે એ અંગે મુક્તાત્માનો ઉલ્લેખ કરી મોક્ષ મળવાનો 108મો મણકો લખી વાળ્યો. આ ગાગરમાં સાગર કે બિંદુમાં સિંધુ, પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે તેમ 14 પૂર્વની લબ્ધિનું ઉદાહરણ પણ તેમ. આ ચમત્કૃતિ ભરેલ વાણીથી યુક્ત મોક્ષમાળા યુવારાજને પૂર્વની પ્રતિતિ ચોક્કસ હતી તેની તો પ્રતિતિ કરાવે એવું છે, તેની સાથે આત્માનું અસ્તિત્વ અને આત્માનું નિત્યત્વ તેની પ્રતિતિ થતાં અપૂર્વ એવું સંકેત પણ કરાવે એવા તેમાં રહેલા દૈવતની અનુભૂતિ કરાવે એવું છે. પ્રેમ પ્રમાણે પ્રભુ પ્રગટાવે મોક્ષ તણે નહીં વાર, અતિ આનંદકારી એવા મારા રાજની વાણી, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.